જેની ચા બગડી એનો દિવસ બગડ્યો એવું કહેવાય તો હવે ચા છે ને આમ ઘણી વખત એવું થાય કે આપણે રોજ ચા તો બનાવતા જોઈએ સવારના ઉઠીને ચા તપેલી તો ગેસ ઉપર મૂકવાની જોઈએ અને ચા બનાવીએ એટલે પતિશ્રી તરફથી રોજ રોજ કોમેન્ટ આવે કે આજે રેલવે સ્ટેશન જેવી ચા છે આજે હિલ સ્ટેશન જેવી ચા છે આજે રજવાડી ચા બની ગઈ છે આજે કંઈક અલગ જ ચા બની છે આજે દૂધ ચામાં ખાંડ ઓછી છે આવું બધું તમને સાંભળવા મળતું હશે ને તો તમને એવું થતું હશે કે ચાનું પ્રમાણમાં કઈ રીતે જાળવવાનું હવે જો બધાના ઘરમાં ચા બનાવવાની સ્ટાઇલ અલગ છે અને ચા પીવાની રીત પણ અલગ હોય છે એટલે કે ઘણા ઘણા ચા પણ અલગ અલગ રીતે બનતી હોય છે ઉકાળેલી ચા બને છે ફોડેલી ચા બને છે ઘણા લોકો રજવાડી ચા બને છે તંદૂરી ચા બને છે બહુ જ બધી તંદૂરી ચા તો ઘરે નથી બનાવતા હોતા આપણે બારે રેસ્ટોરન્ટમાં કે જઈએ ત્યારે તંદૂરી ચા પીતા હોઈએ છે તો આવી રીતે અલગ અલગ ચા બન બનાવતા હોઈએ છીએ તો આજે હું તમને મારા ઘરે બને અને હું જેવી રીતે ચા બનાવું છું ને એનું માપ પણ આપીશ અને એ સિમ્પલી ચા કેવી રીતે બને એ પણ સમજાવીશ મારા ઘરમાં હંમેશા ઉકાળેલી ચા બને છે એટલે કે કેવું કે અલગ એમાંય પણ ઘણી ઘણા બધાના ઘરે અલગ અલગ બને છે મારા ઘરમાં કેવી રીતે બને છે કે સૌથી પહેલાં પાણી હું લેવું લઉં છું એટલે કે જેટલું પાણી એટલું દૂધ એ મારું માપ છે એટલે કે એક કપ જો મારે ચા બનાવી હોય તો પોણો કપ દૂધ લઉં અને પોણો કપ પાણી લઉં એટલે કેટલું થયું દોઢ કપ થયું ટોટલ બરાબર અને દોઢ કપમાંથી અડધું કપ જે છે એ ઉકળી જાય એટલે મસ્ત મજાની એક કપ ચા તૈયાર થઈ જાય એટલે મને આવી ઉકાળેલી ચા ગમતી હોય છે ઘણા લોકોને ઓછી ઉકાળેલી ચા ગમતી હોય છે પણ મને તો એકદમ મસ્ત ઉકાળેલી ચા હોય ને એમાં જ મજા આવે છે તો મારા ઘરનું માપ આ છે એક કપ દૂધ માટેનું અને એક કપ સોરી એક કપ ચા માટેનું અને એમાં ચા અને ખાંડનું પ્રમાણ કેવી રીતે હોય છે આપણે ટી સ્પૂનનું માપ લેશું મારા ઘરમાં હું ચમચીનું માપ લેતી હોઉં છું પણ આપણે ટી સ્પૂનનું માપ લઈએ તો ખાંડ પણ બધાને અલગ અલગ જોઈતી હોય છે ઘણાને વધારે મીઠી જોઈતી હોય છે અને ઘણાને વધારે ઓછી મીઠી જોઈતી હોય છે તો હું આમ નોર્મલ એક મેઝરમેન્ટ આપું છું મને બહુ વધારે મીઠી પણ નથી ગમતી અને વધારે મોડી પણ નથી ગમતી કારણ કે સવારની ચા હોય એ થોડી મીઠી પણ હોવી જોઈએ અને બહુ વધારે ઘડી પણ ન હોવી જોઈએ તો હું ટુ ટી સ્પૂન ચા ટુ ટી સ્પૂન ખાંડ લઉં છું અને ચાપત્તી પણ ટુ ટી લઉં છું હવે ચાપત્તી તમે જે પણ તમારી ઈચ્છા પ્રમાણે લેતા હો એ તમે ચોક્કસથી લઈ શકો છો તો સૌથી પહેલાં તો તપેલીમાં હું પાણી લઈ અને પાણીને ગરમ કરવા રાખું છું પાણી જેવું ગરમ થાય એટલે એની અંદર સૌથી પહેલા ચાપત્તી નાખું છું અને એની સાથે ખાંડ પણ એડ કરી દઉં છું એની સાથે ચાનો મસાલો આદુ નાખતી હોઉં આદુ ગમે તો કોઈ વાર આદુ નાખું છું એની સાથે ફુદીનો પણ નાખું તુલસી પણ નાખું રોજ બધું ન નાખું પણ અલગ અલગ નાખતી હોઉં છું કોઈ વાર ગ્રીન ટી પણ નાખતી હોઉં છું પણ ચાનો મસાલો ચાના મને મસાલા ચા બહુ જ ભાવે છે એટલે ચાનો મસાલો તો લગભગ હું રોજ એડ કરતી જઉં છું એની સાથે બાકીનું બધું વેરિયેશન પ્રમાણે અલગ અલગ બનતું હોય છે હવે એ પાણીને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દઉં છું જે મસાલાવાળું અને ચા અને ખાંડ ઉમેરેલું પાણી છે એને ઉકળવા દઉં છું અને પછી એની અંદર દૂધ ઉમેરી દઉં છું દૂધ ઉમેરીને ફરીથી લગભગ બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈએ એટલે મસ્ત મજાની ઉકાળેલી ચા તૈયાર થઈ જાય હવે મને ઉકાળેલી ચા ગમે છે ઘણા લોકોને ઓછી ઉકાળેલી ચા ગમતી હોય તો એ લોકો શું કરતા હોય છે કે દૂધ અને પાણી એ બંનેને સાથે મિક્સ કરી અને ઉમેરી બંનેને જોડે લઈ લેતા હોય છે તપેલીમાં અને પછી ઉકાળવા રાખે છે અને પછી એની અંદર પત્તી ખાંડ મસાલો બધું ઉમેરી અને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી અને પછી ચા સર્વ કરતા હોય છે બીજા લોકો એવી રીતે પણ કરતા હોય છે એટલે કે ફોડેલી ચા બનાવતા હોય છે હવે ફોડેલી ચા જ્યારે પણ આપણે બનાવતા હોય ત્યારે એવી રીતે કરવામાં આવતું હોય છે કે દૂધ સૌથી પહેલા દૂધ અને પાણી એ બંનેને ઉકાળવામાં આવે છે એની અંદર ચાનો મસાલો છે આદુ છે ખાંડ છે ફુદીનો તુલસી જે પણ એડ કરવાનું હોય એ એડ કરી અને એને ઉકાળવામાં આવે છે એ સરસ રીતે ઉકળી જાય થોડું એવોપરેટ થાય પછી એની અંદર ચાપત્તી ઉમેરવામાં આવે છે અને ચાપત્તી ઉમેરી અને પછી એને ઢાંકી દેવામાં આવે છે ઢાંકીને લગભગ બે થી ત્રણ મિનિટ રહેવા દેવામાં આવે છે અને પછી એને ગાળીને સર્વ કરવામાં આવે છે તો આને ફોડેલી ચા કહેવામાં આવે છે હવે આ જે ફોડેલી ચા હોય છે ને એમાં ચાપતીની સ્ટ્રોંગ ફ્લેવર હોય છે એટલે કે આમ માઇલ્ડ હોય છે પણ એની જે ફ્લેવર હોય છે ને ચાપત્તીની એ એકદમ સ્ટ્રોંગ હોય છે જ્યારે ઉકાળેલી જે ચા હોય છે એમાં ચાની જે ફ્લેવર હોય એની સાથે મસાલાની જે ફ્લેવર હોય એ બધી જ એકદમ બ્લેન્ડ થયેલી હોય છે તો આ રીતે બનાવવામાં આવે છે હવે રજવાડી ચા રજવાડી ચા કેવી રીતે બનતી હોય છે તો રજવાડી ચામાં દૂધનું પ્રમાણ વધારે હોય છે અને પાણીનું પ્રમાણ ઓછું હોય છે એટલે જે મેં તમને કહ્યું કે પોણો કપ પાણી અને પોણો કપ દૂધ એ બંનેનું જે મેઝરમેન્ટ લીધું એના બદલે એક કપ દૂધ અને અડધો કપ પાણી આ રીતનું રજવાડી ચામાં મેઝરમેન્ટ લેવામાં આવે છે જેમાં દૂધનું પ્રમાણ વધારે હોય છે અને ચા પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને ચા પત્તી અને ખાંડ જે કયું જે મેઝરમેન્ટ પ્રમાણે તમે ઉમેરો એ પ્રમાણે ઉમેરવામાં આવતી હોય છે આ રીતે ઉકાળી અને રજવાડી ચા તૈયાર થતી હોય છે અને આ રજવાડી ચા છે ને તમે બે થી ત્રણ મિનિટ માટે પણ રહેવા દેશો ને તો ઉપર આમ તર જામી જશે મલાઈ જામી જશે ચાની ઉપર જ કારણ કે દૂધ વધારે હોય છે એટલે દૂધની જે મલાઈ હોય છે એ તરત જ ચા ચાની ઉપર જામી જતી હોય છે અને આ જે ચા છે એમાં દૂધ પણ એકદમ ઘટ્ટ વાપરવામાં આવે છે થોડું જાડું ભેંસનું દૂધ વાપરવામાં આવે છે એટલે રજવાડી ચા જેને ભાવતી હોય એને રજવાડી ચા જ ભાવે છે પણ જેને ન ભાવતી હોય એને રજવાડી ચા ક્યારેય નથી ભાવતી હોતી તંદૂરી ચાની વાત કરીએ તો તંદુરી ચા જે છે એ નોર્મલ ચા જ બનાવવામાં આવે છે નોર્મલ ચા બનાવી અને માટીની જે કુલ્લડ છે ને એને તંદુરમાં ગરમ કરવામાં આવે છે અને તંદુરમાં ગરમ કરી અને એ ગરમ ચા તંદુરમાં જે કુલ્લડ ગરમ કરી હોય એની અંદર ઉમેરી અને પછી તમે બીજા કુલ્લડમાં આપવામાં આવે છે જેથી કરીને એની અંદર માટીની જે ખુશ્બુ બેસે છે ને એના કારણે તંદુરી ચાનો સ્વાદ એકદમ અલગ લાગે છે તો ચામાં પણ કેટલી બધી વેરાયટી છે ને અને સવારના ઉઠીને ચા જો સરસ મળી જાય ને તો આહા હા દિવસ સુધરી જાય અને મજા પડી જતી હોય છે તો હંમેશા ચા બનાવતી વખતે જરાક ઊંઘ ઉડાડી દેવાની અને ભરપૂર માત્રામાં મસાલો તમે ઉમેરશો ને હા ચાના મસાલાની રીત પણ મેં મારા ચેનલમાં આપેલી છે અને આની સાથે હું તમને લિંક પણ શેર કરી દઈશ આ ચાનો મસાલો પણ બહુ જ સરસ બને છે એટલે થોડો ચપટીભર પણ તમે જો ચાનો મસાલો ઉમેરી દેશો અને એની સાથે તમને ગમતું હોય તો થોડું આદુ અથવા ઇલાયચી પણ તમે ઉમેરી શકો છો આખી ઇલાયચી ઘણા ઉમેરતા હોય છે કે અથવા તો ચપટી ઇલાયચીનો પાવડર ઉમેરતા હોય છે ઇલાયચીની ફ્લેવર ઘણાને બહુ જ ગમતી હોય છે તો ઇલાયચીની ફ્લેવરવાળી ચા પણ બહુ જ સરસ લાગતી હોય છે તો ચા વિશેની કેટલી બધી અલગ અલગ વાતો કરી હવે મને તમે જણાવજો કે તમે તમારા ઘરે ચા કેવી રીતે બનાવો છો અને તમારી જે બેસ્ટ ચા કેવી રીતે બને છે ને એની રેસીપી મારી સાથે પણ ચોક્કસથી શેર કરજો તો બસ આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે નવી માહિતી સાથે મળતા રહીશું ત્યાં સુધી બાય બાય